दोस्तों नमस्कार, गुड मोदी केर मॉर्निंग। फरी एक वक्त स्वागत है आपनु अमारी चैनल मोदी केर एक स्वदेशी अभियान में। अने हूँ छू आपनो संदीप। मित्रों, आज आ वीडियो में आपणे चर्चा करीशुं नेटवर्क मार्केटिंग विषय। कारण के नेटवर्क मार्केटिंग प्रत्ये घणा बधा लोको नेगेटिव छे। नेटवर्क मार्केटिंग नुं नाम सांभळीने ज लोको कन्फ्यूज थई जाय छे। तो आ वीडियो में आपणे जोशुं वॉट इज नेटवर्क मार्केटिंग अने वाय नेटवर्क मार्केटिंग। नेटवर्क मार्केटिंग शू है और शा माटे नेटवर्क मार्केटिंग करवू जोईए। तो आ वीडियो में तमे अंत सुधी बन्या रहेजो, कारण के आ वीडियो जोया पछी तमारा जीवन में घणुं बधुं परिवर्तन आववानुं छे। तमारा जीवन में एक टर्निंग पॉइंट आववानो छे। तो पहला आपणे समझीए नेटवर्क मार्केटिंग शू है। नेटवर्क मार्केटिंग समझता पहला आपणे जाणवुं पड़शे ट्रेडिशनल मार्केट। ट्रेडिशनल मार्केट में प्रोडक्ट अनेक हाथोमांथी पसार थया बाद ग्राहकों सुधी पहोंचे छे। આપણે સવારથી સાંજ સુધી ઘણી બધી પ્રોડક્ટનો આપણે યુઝ કરીએ છીએ, જે આપણે કોઈને કોઈ દુકાન અથવા કોઈને કોઈ મોલમાંથી આપણે લઈને આવીએ છીએ, જેને આપણે રિટેલ સ્ટોર તરીકે ઓળખીશું। ટ્રેડિશનલ માર્કેટમાં પ્રોડક્ટ કંપની, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર અને પછી ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમાં પ્રોડક્ટની કિંમતમાં અનેક ગણો વધારો થઈ જાય છે। વધુમાં જાહેરાત ખબરનો ખર્ચો, કરીના કપૂર એમ કે ભાઈ મારી ખૂબસૂરતીનું રાજ લક્ષ, બસ આટલું કહેવાના કરોડો રૂપિયા એના ખતમ આવી જાય છે। તો કંપની આ કરોડો રૂપિયા કોની પાસેથી વસૂલ કરશે? કસ્ટમર પાસેથી। આપણે આપણા વડવાઓ વર્ષોથી આ પ્રોડક્ટ કોઈને કોઈ દુકાન, કોઈને કોઈ મોલમાંથી ખરીદતા આવ્યા છીએ। તો ફાયદો કોને? આ વચેટિયાઓને, આ કંપનીને। જો આપણે આવી જ રીતે પ્રોડક્ટ પરચેસ કરતા રહ્યા તો આપણા જીવનમાં કાંઈ ફેરફાર થવાનો છે? કાંઈ જ નહીં। હવે ટ્રેડિશનલ માર્કેટથી વિપરીત છે નેટવર્ક માર્કેટિંગ। નેટવર્ક માર્કેટિંગમાં કંપનીમાંથી પ્રોડક્ટ ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચે છે, કારણ કે એમાં કોઈ પણ પ્રકારના વચેટિયા હોતા નથી। તો ઘણા બધા રૂપિયાની બચત થાય છે અને જેનો સીધો ફાયદો ગ્રાહકને મળે છે। નેટવર્ક માર્કેટિંગમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાની જરૂર નથી, કારણ કે તમારો અનુભવ જ કંપનીના ઉત્પાદનની જાહેરાત છે। એટલે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની શરૂઆત જ દુકાન બદલવાથી છે। હવે દુકાન શા માટે બદલવી? આપણે મોદી કેરની જ વાત કરીએ તો મોદી કેરમાં અલગ અલગ 14 કેટેગરીની પ્રોડક્ટ આવે છે, જે તમે ચાર્ટમાં જોઈ શકો છો। મોદી કેર તમને ફ્રીમાં ગ્રાહક નંબર આપે છે। હવે મોદી કેરમાંથી તમે ખરીદી કરો છો, પહેલો જ ફાયદો તમને 60% સુધીના અલગ અલગ બેનિફિટ આપે છે, જે યુટ્યુબમાં મારો વિડીયો છે જેમાં તમે જોઈ શકો છો કે 60%ના કયા કયા ફાયદા આપે છે। બીજો ફાયદો, દરેક પ્રોડક્ટ ઇકો ફ્રેન્ડલી, બાયોડિગ્રેડેબલ છે, શરીરને નુકસાન નથી કરતી, પર્યાવરણને નુકસાન નથી કરતી। ત્રીજો ફાયદો, 65,000 કરોડના માલિક શ્રી સમીર મોદી સાહેબ દરેક પ્રોડક્ટ ઉપર સિગ્નેચર કરીને આપે છે, 100% સેટિસ્ફેક્શન ગેરંટી આપે છે। જો મહિના દિવસ સુધીમાં 25% યુઝ કરેલી પ્રોડક્ટ તમને ગમતી નથી તો તમે પ્રોડક્ટને પાછી આપી શકો છો વિથ 100% મની બેક ગેરંટી સાથે। તો આવી મની બેક ગેરંટી કોઈ પણ કંપની કે કોઈ પણ મોલ આપતું નથી। દરેક પ્રોડક્ટ ઇન્ટરનેશનલ ક્વોલિટીવાળી છે। આ પ્રોડક્ટની તમારે ક્વોલિટી જોવી હોય તો યુટ્યુબમાં અમારી ચેનલ છે મોદી કેર એક સ્વદેશી અભિયાન, જેમાં દરેક પ્રોડક્ટના ડેમો છે, એ પણ માર્કેટમાં જે બેસ્ટ પ્રોડક્ટ છે એની કમ્પેરિઝનમાં। અને સૌથી વિશેષ મને ગમ્યું હોય તો ભારતીય સ્વદેશી કંપની છે, કારણ કે મોદી કેર 100% ભારતીય સ્વદેશી કંપની છે। મોદી કેરની પ્રોડક્ટ તમે યુઝ કરો છો તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવામાં તમારો સક્રિય ફાળો આપો છો। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ વોકલ ફોર લોકલનું સરસ મજાનું સૂત્ર આપ્યું છે। નરેન્દ્ર મોદી સાહેબનું પણ કહેવાનું થાય છે કે તમે સ્વદેશી પ્રોડક્ટનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરો અને એનું ગર્વભેર પ્રમોશન કરો। જો નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હોય તો વાતમાં કાંઈક તથ્ય હોય। તો નેટવર્ક માર્કેટિંગમાં આપણે દુકાન બદલવાની છે અને બીજા લોકોને દુકાન બદલાવવાની છે। તમારે કાંઈ જ બદલાવ લેવાનો નથી, ફક્ત દુકાન બદલવાની છે। અત્યાર સુધી તમે જે કરી રહ્યા હતા એ જ તમારે કરવાનું છે। તમે કોઈ પણ વસ્તુ તમને ગમે છે તો તમે એનું પ્રમોશન કરતા હતા, કોઈ પ્રોડક્ટ તમને ગમી હોય તો તમે લોકોને એને વાત કરતા હતા। દાખલા તરીકે કોઈ તમે સારું મૂવી જોયું તો એ મૂવીની વાત તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં કરતા હતા। કોઈ સારો ડૉક્ટર હોય, સારી ટ્રીટમેન્ટ કરતો હોય તો એનું તમે પ્રમોશન કર્યું છે। કોઈ રેસ્ટોરન્ટમાં તમે જમવા ગયા તો એ રેસ્ટોરન્ટનું જમવાનું તમને ગમ્યું તો તમે કેટલા લોકોને એની વાત કરી છે? તમે વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક, સોશિયલ મીડિયામાં કેટલી બધી પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરો છો? તો બસ આવું જ પ્રમોશન તમારે કરવાનું છે જે તમે નાનપણથી કરતા આવ્યા છો। નેટવર્ક માર્કેટિંગમાં બીજું કશું જ નથી કરવાનું।
વધુમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે નેટવર્ક માર્કેટિંગ ડોર ટુ ડોર સેલિંગનો કન્સેપ્ટ નથી. તમારે થેલો ભરીને ક્યાંય વેચવા જવાનું નથી. જો આવું જ કરવાનું હોત તો મોદી કેર સાથે હું જોડાયો ન હોત. કારણ કે હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, MBA કરેલું છે અને મારી પોતાની ફાર્માસ્યુટિકલ કંપની છે. આમાં ફક્ત પ્રમોશન કરવાનું છે, આપણે દુકાન બદલવાની છે અને બીજા લોકોને દુકાન બદલાવવાની છે. આટલી સિમ્પલ વાત તો 10 વર્ષનો નાનો બાળક પણ સમજી શકે. હવે આપણે વાત કરીએ નેટવર્ક માર્કેટિંગની ખોટી માન્યતાઓ વિશે. લોકો શા માટે નેટવર્ક માર્કેટિંગનું નામ સાંભળીને કન્ફ્યુઝ થઈ જાય છે? ભલા માણસ નેટવર્ક માર્કેટિંગમાં ફક્ત સર્વિસ અને પ્રોડક્ટનું પ્રમોશન કરવાનું છે અને વચ્ચે તમને ટકાવારી મળે છે અને તમે લોકોનું જીવન બહેતર બનાવો છો આમાં. હવે પહેલી ખોટી માન્યતા કે નેટવર્ક માર્કેટિંગ પોન્જી સ્કીમ છે, પિરામિડ સ્કીમ છે. હવે કોઈપણ કંપનીમાં CEO હોય છે, એની નીચે અલગ અલગ મેનેજર હોય છે, એની નીચે અલગ અલગ આસિસ્ટન્ટ મેનેજર હોય છે, એની નીચે અલગ અલગ ક્લાર્ક હોય છે અને ક્લાર્કની નીચે ઘણા બધા PU હોય છે. તો સેમ નેટવર્ક માર્કેટિંગ પણ એક સ્ટ્રક્ચર બનાવીને કામ કરવાનું હોય છે. બીજી ખોટી માન્યતા, નેટવર્ક માર્કેટિંગમાં જે ટોપ ઉપર હોય જ કમાય. તો આ માન્યતા કોર્પોરેટ જગતમાં લાગુ પડે છે. કોર્પોરેટ જગતમાં CEOનો પગાર 10 લાખ રૂપિયા હોય છે તો ક્લાર્કનો પગાર કેટલો હોય છે? ખાલી 10,000 રૂપિયા. નેટવર્ક માર્કેટિંગ બધાને સમાન તક આપે છે. કોણ પહેલું આવે છે, કોણ છેલ્લું આવે છે એ કોઈ માયને નથી રાખતું. જે જેટલું કામ કરે એના પરફોર્મન્સ બેઝ ઉપર એને ઇન્કમ મળે છે. ત્રીજું, નેટવર્ક માર્કેટિંગ ફક્ત લોકોનો ઉપયોગ કરવાનો બિઝનેસ છે તો એ પણ ખોટી વાત છે. નેટવર્ક માર્કેટિંગ લોકોનું જીવન બહેતર બનાવે છે, લોકોને જીવન જીવવાની જડીબુટી આપે છે. સ્વાર્થ સાથે પરમાર્થનો બિઝનેસ છે, વિન ફોર્મ્યુલા છે. ચોથી માન્યતા, નેટવર્ક માર્કેટિંગમાં બધા જ જોઈન થઈ જાય તો કંપની બંધ થઈ જાય. તો આનું તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપું. વર્ષો પહેલાં TV આવ્યા હતા, એટલે કે ટેલિવિઝન, ત્યારે લોકો વિચારતા બધા લોકો TV લઈ જ લેશે તો કંપની બંધ નહીં થઈ જાય. તો અત્યારે TVની કંપની બંધ થઈ ગઈ છે? નહીં, કારણ કે નવા નવા કસ્ટમરો રોજે રોજ જન્મે છે અને લોકોને નવું જોઈએ છે, સતત અપડેટ. પહેલાં ડબ્બાવાળા TV હતા, પછી LED આવ્યા, LCD આવ્યા, પિરામિડ આવ્યા, કેલેન્ડર આવ્યા, પ્લાઝ્મા આવ્યા. તો સતત નવા નવા કસ્ટમરો આવે છે. 2017માં નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ $40 બિલિયન હતો. 1 બિલિયન બરાબર 7,000 કરોડ. હવે તમે જ કેલ્ક્યુલેશન કરો તો 2017માં ક્યાં સુધી પહોંચ્યું હતું નેટવર્ક માર્કેટિંગ, અને 2025 સુધીમાં નેટવર્ક માર્કેટિંગ 65,000 કરોડને ટચ થઈ જશે. હવે આપણે નેટવર્ક માર્કેટિંગ અને ટ્રેડિશનલ બિઝનેસ બંનેની કમ્પેરિઝન કરીએ. તમે ચાર્ટમાં જોઈ શકો છો, ટ્રેડિશનલ માર્કેટિંગમાં તમારે કેપિટલની જરૂર પડે છે. નાનામાં નાનો બિઝનેસ કરવો હોય તો પણ રોકાણ કરવું પડે છે. સપોઝ પાનની દુકાન કરવી હોય તો પણ ઓછામાં ઓછું 50,000 થી 1,00,000 રૂપિયા રોકવા પડે. ભાડાની જગ્યા જોઈએ, ઘરની જગ્યા જોઈએ, લાઇટ બિલ, પાણીનું બિલ, ધંધો શરૂ કરવા માટે લીગલ ડોક્યુમેન્ટ્સ, લાઇસન્સની ફોર્માલિટી કરવી પડે છે. તો આમાં ને આમાં તમે ગાંડા થઈ જાઓ છો. માણસોનો પગાર, ઉઘરાણી, ઉધારી, સ્કિલ જોઈએ, જેવો તેવો માણસ બિઝનેસ ના કરી શકે, જાહેરાત કરવી પડે, એમાં ઘણો બધો ખર્ચો થાય, માર્કેટિંગનું ગ્રુપ જોઈએ, અને કેટલા બધા રિસ્ક ફેક્ટર. કરોડો રૂપિયા નાખ્યા છતાં ધંધો ચાલે કે ન ચાલે એની કોઈ ગેરંટી નહીં. જ્યારે નેટવર્ક માર્કેટિંગ ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી તમે શરૂ કરી શકો છો અને લાખો કરોડો રૂપિયા તમે કમાઈ શકો છો. કોઈ જગ્યા રાખવાની નથી, લાઇટ બિલ ભરવાનું નથી, ન પાણીનું બિલ. ફક્ત ખરીદીની દુકાન બદલીને તમે બિઝનેસની શરૂઆત કરો છો. માણસોને પગાર નથી દેવાનો, કોઈ સ્કિલની જરૂર નથી, કોઈ એજ્યુકેશનની જરૂર નથી, કોઈ કાસ્ટની જરૂર નથી. સ્ત્રી કરી શકે, પુરુષ કરી શકે, પિયુન કરી શકે, મેનેજર કરી શકે, ડૉક્ટર કરી શકે. કોઈ જાહેરાત કરવાની જરૂર નથી, વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીની જરૂર છે. કોઈ માર્કેટિંગ ગ્રુપની જરૂર નથી, ગમે એ માણસને તમે વાત કરી શકો છો. 5 વર્ષનો કોર્સ છે, જો સિસ્ટમ સાથે તમે કન્સિસ્ટન્સી કામ કરશો તો તમે 100% સફળ થશો. વધુમાં રોકાણ નથી, કદાચ તમે સફળ નથી થતા તો પણ તમારું કાંઈ જ નુકસાન જવાનું નથી. તો આવી રીતે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ ટ્રેડિશનલ બિઝનેસ કરતાં ઘણો 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 સારો છે. મિત્રો, હવે વાત કરી શા માટે આપણે નેટવર્ક માર્કેટિંગ કરવું જોઈએ, વાય નેટવર્ક માર્કેટિંગ. અત્યારે લોકડાઉનનો કપરો સમય ચાલી રહ્યો છે, બધા લોકો ઘરે છે, લોકો ડરેલા છે, કામ પર જઈ નથી શકતા, આવક બંધ છે,
મોટા મોટા બિઝનેસો જેમાં લાખો કરોડો રૂપિયા લાગેલા છે એ પણ બંધ છે. જે લોકો સેલેરીના ભરોસે બેઠા છે ક્યારે સેલેરી બંધ થઈ જાય એની ખબર નથી. પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. ક્યાં સુધી સરકારના ભરોસે આપણે બેઠા રહીશું? આપણો પ્રોબ્લેમ આપણે ખુદ જ સોલ્વ કરવો રહેશે. ભગવાન તમને રસ્તો બતાવશે પણ રસ્તા ઉપર તો આપણે ચાલવું પડશે. તમારી પાસે બે રસ્તા છે, કાં તો કોરોનાનું નામ લઈને રોતા રહો, આપણે આગળ શું થશે એનો કોઈ ભરોસો નથી. સરકાર અને કોરોનાના યોદ્ધાઓ પોતાના જાત ભાગની લડાઈ લડી રહ્યા છે, સતત પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે શું આપણા પરિવાર માટે આપણે લડી રહ્યા છીએ, કંઈ વિચારી રહ્યા છીએ, કોઈ રસ્તો બનાવી રહ્યા છીએ? નહીં, હું તમને ડરાવવા નથી માંગતો પણ એક રસ્તો બતાવવા માંગુ છું. હવે વિચાર બદલવાનો સમય આવી ગયો છે. સોચ બદલો, ખુદ કો બદલો, સોચ બદલો, દુનિયા બદલો. મોંઘવારી એક એવી સચ્ચાઈ છે જે રોકેટ ગતિની જેમ વધતી જ રહે છે દિવસે ને દિવસે. 1960માં 100 રૂપિયામાં આખા પરિવારનો ખર્ચો નીકળતો હતો, પરંતુ આજે 2020માં ઘરનો ખર્ચો કાઢવા માટે કમસે કમ 1 લાખ રૂપિયા જરૂરી છે. દર વર્ષે ઘરનો ખર્ચો 10 ગણો વધી રહ્યો છે, જે તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો. અને 2040માં ઓછામાં ઓછા મહિને 10 લાખ રૂપિયા જોઈએ. એમાં ફક્ત તમારી જરૂરિયાત જ પૂરી થશે, લગઝરી લાઈફ તો નહીં જ જીવી શકો. એટલા માટે ઇન્કમના એકથી વધુ સોર્સ હોવા જરૂરી છે. જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. એના માટે આપણી પાસે ઇન્કમનો બીજો સરસ મજાનો રસ્તો છે, ડાયરેક્ટ સેલિંગ, એટલે કે નેટવર્ક માર્કેટિંગનો. નેટવર્ક માર્કેટિંગ 21મી સદીનો બિઝનેસ છે. પહેલાં હાર્ડવર્કનો જમાનો હતો, પછી સ્વાર્ટવર્કનો જમાનો આવ્યો અને આ યુગ નેટવર્કનો છે. જેમણે જેટલું મોટું નેટવર્ક બનાવ્યું એટલા એ રૂપિયા કમાશે. જેમ કે રિલાયન્સ, જીઓ, અદાણી, વિપ્રો અને એરટેલે પોતાનું વિશાળ નેટવર્ક બનાવીને ધન કુબેરોમાં પોતાનું નામ સામેલ કરી લીધું છે. 2025 સુધીમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ 65,000 કરોડ સુધી પહોંચી જશે. નરેન્દ્ર મોદી સાહેબે ખુદે કહ્યું છે કે યુવા વર્ગ નોકરીના ચક્કરમાં ન રહે, બધાને નોકરી આપવી શક્ય નથી. નેટવર્ક માર્કેટિંગ યુવાઓ માટે બેસ્ટ ઓપ્શન છે. વિશ્વના ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સે પણ કહ્યું કે જો મારે ઝીરોમાંથી ફરીથી સર્જન કરવાનું થાય તો હું પહેલી પસંદગી નેટવર્ક માર્કેટિંગને આપીશ. આપણા ડૉક્ટર એપીજે કલામ સાહેબે પણ કહ્યું હતું, નેટવર્ક માર્કેટિંગ 21મી સદીનો બિઝનેસ છે, દરેક યુવક અને યુવતીઓએ આ બિઝનેસ કરવો જ રહ્યો. રોબર્ટ કિયોસાકીએ પણ કહ્યું છે કે ધનવાન લોકો પોતાનું નેટવર્ક બનાવે છે, બાકીના લોકો નોકરીની શોધ કરે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસનો એક ભાગ રહી ચૂક્યા છે. અને વર્લ્ડની 43% ન્યૂ જનરેશન નેટવર્ક માર્કેટિંગ થકી જ કરોડપતિ ક્લબમાં સામેલ થઈ છે. અને અમેરિકામાં તો 67% ન્યૂ જનરેશન નેટવર્ક માર્કેટિંગ થકી જ કરોડપતિ બની છે. નેટવર્ક માર્કેટિંગમાં કમ્પાઉન્ડ ગ્રોથ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કમ્પાઉન્ડ ગ્રોથને વિશ્વની 8મી અજાયબી કહે છે. મિત્રો, પરિવર્તન સંસારનો નિયમ છે. સમય સાથે તમારામાં અને તમારા કામ કરવાની ઢબને પરિવર્તિત કરવી જરૂરી છે. નિકર સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે નોકિયા, દૂરદર્શન, ફિયાટ, એમ્બેસેડર જેવી એક જમાનાની ટોપ બ્રાન્ડ ક્યારે નાશપ્રાય થઈ ગઈ ખબર ન પડી. વધુમાં નેટવર્ક માર્કેટિંગ તમને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, વુમન એમ્પાવરમેન્ટ અને ડિજિટલ ઇન્ડિયાની નવી નવી સ્કિલ આપે છે. નેટવર્ક માર્કેટિંગમાં તમે જોઈન કરો છો ત્યાંથી તો તમારું પેઆઉટ આવે છે, બધું જ ડિજિટલી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા તમને એક બિઝનેસ કરવાનો વગર રોકાણ, એક સરસ મજાનો જોખમ વગરનો એક સરસ મજાનો બિઝનેસ આપી રહી છે, જે એક સ્ટાર્ટઅપ ઇન્ડિયા જ છે. મેક ઇન ઇન્ડિયા, નેટવર્ક માર્કેટિંગમાં જેટલી પણ વસ્તુ બની રહી છે ઇન્ડિયામાં જ બની રહી છે. ફેક્ટરી ઇન્ડિયામાં છે, એમાં કામ કરતા માણસો ઇન્ડિયાના છે, તો કેટલા બધા લોકોને રોજગાર પૂરી પાડે છે. અને વુમન એમ્પાવરમેન્ટ, નેટવર્ક માર્કેટિંગ સ્ત્રીઓ માટે સારામાં સારો બિઝનેસ છે. અને અત્યારે 70% વુમનો નેટવર્ક માર્કેટિંગમાં ટોપ ઉપર છે. તો મિત્રો, સોચ બદલો, ખુદ કો બદલો, સોચ બદલો, દુનિયા બદલો. જય હિન્દ, જય ભારત.